સેમ્પલનો એક દાખલો છે, આપણે જોઈ લઈશું. આઠ નંબરનો દાખલો છે, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે. ઓકે, તો અહીંયા એ બી સી ડી ચાર દાખલાઓ છે, આપણે એ દાખલાની વાત કરીશું. તો 23 અવિભાજ્ય છે કે નહીં આપણે નક્કી કરવું છે. તો આપણે 23 સંખ્યા અવિભાજ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે આ મિત્રો આપણે શું કરીશું, તો 23 ને જુદી જુદી સંખ્યા વડે ભાગીશું. ઓકે, તો વિભાજ્ય નહીં પણ અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગીએ તો ખ્યાલ આવશે આપણને. તો અહીં લખીશું 23 ને અવિભાજ્ય સંખ્યાઓ. મિત્રો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા આપણે જાણીએ છીએ 2 છે. ઓકે, તો 2 વડે અને 23 ને ભાગીશું મિત્રો તો આપણે ભાગી શકીશું નહીં, કારણ કે અહીંયા 23 ને 2 વડે ભાગીશું એટલે 2 એકા અહીંયા 2 થશે, અહીં શૂન્ય થશે, અહીં 3 આવશે, ફરીથી 2 એકા 2 થશે, અહીંયા શેષ વધશે 1. ઓકે, તો અહીંયા 2 વડે નહીં ભાગી શકાય. તો 23 ને 2 વડે નહીં ભાગી શકાય. પછી 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3. તો 3 સિત્તા 21 એટલે આપણે 21 મૂકીશું મિત્રો, 3 ભાગીશું તો અહીંયા 3 સિત્તા 21 મૂકીશું તો અહીંયા શેષ વધશે 2. તો 23 ને 3 પણ નિશેષ ભાગી શકાતા નથી, અહીં શેષ શૂન્ય મળતી નથી. તો 23 ને 2 વડે નથી ભાગી શકાતા, 3 વડે નથી ભાગી શકાતા. ત્રીજી અવિભાજ્ય સંખ્યા છે 5. ઓકે, તો 5 વડે નહીં ભાગી શકાય, કારણ કે એકમનો અંક 5 છે નહીં, માટે 5 નહીં ભાગી શકાય. બરાબર, ચોથી સંખ્યા છે 7. તો 7 વડે પણ નહીં ભાગી શકાય, 7 તરી 21 થશે એટલે 2 શેષ વધશે. ઓકે, પછી 11 છે, 11 દુ 22 થશે એટલે 1 શેષ વધશે. 17, તો 17 એકા 17 થશે તો 6 શેષ વધશે. અને છેલ્લી અવિભાજ્ય સંખ્યા છે 19. આ બધી સંખ્યા વડે 23 ને વિભાજિત કરી શકાતા નથી અથવા એને ભાગી શકાતા નથી, નિશેષ ભાગી શકાતા નથી. ઓકે, માટે કહી શકીએ 23 એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય છે, જેને નિશેષ ભાગી શકાતા નથી. ઓકે, તો અહીંયા નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો પહેલી સંખ્યા આપણે 23 લખીશું. આગળ બીજા નંબરની સંખ્યા જોઈશું, 51. તો અહીં 51ને આપણે 2 વડે નહીં ભાગી શકીએ, કારણ કે અહીંયા એકમનો અંક 1 છે તો 2થી નહીં ભગાય. તો અવિભાજ્ય સંખ્યા જે છે 3, તો 51ને આપણે 3 વડે જોઈશું, ભાગી જોઈએ. 51 છે 3, તો મિત્રો જાણીએ છીએ 3 એકા અહીંયા 3 થશે, અહીંયા 2 અહીંયા 1, 3 સિત્તા 21. તો 51ને 3 વડે ભાગીએ તો જવાબ 17 મળે છે, શેષ અહીંયા કોઈ મળતી નથી એટલે નિશેષ ભાગી શકાય છે. તો 51ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે કહી શકીએ માટે 51 સંખ્યા અથવા 51 એ વિભાજ્ય છે, ભાગી શકાય એવી છે, એટલે કે અવિભાજ્ય નથી. ઓકે, માટે તે અવિભાજ્ય સંખ્યા નથી. 17 તરી 51, તો 51 ને 3 નિશેષ ભાગી શકાય છે, માટે 51 એ અવિભાજ્ય સંખ્યા નથી. આગળ જોઈશું સી નંબરમાં 37. તો અહીં મિત્રો 37 ને આપણે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. બરાબર, નાનામાં નાની સંખ્યા મિત્રો 2 છે એટલે આપણે 2 વડે અવિભાજ્ય સંખ્યા 2 વડે. તો અહીં 37 ને આપણે 2 વડે ભાગી જોઈએ તો 2 એકા 2, અહીંયા 1 આવશે, અહીં 7 આવશે, 2 8
सोल अहीं एक शेष वधशे एटले निशेष भागी शकाशे नहीं। सड़तीस ने अपने त्रण वडे भागवानो प्रयत्न करिए मित्रों, तो अहीं सड़तीस भाग्या अहीं त्रण, त्रण एका त्रण, अहीं शून्य पछी सात उतारीशू, त्रण दू छ, अहीं शेष एक वधशे, तो आने पण आपणे निशेष भागी शकाता नथी। सड़तीस ने मित्रों पांच वडे भागवानो प्रयत्न करिए तो अहीं एकम नो पांच नथी एटले पांच वडे भागी शकाशे नहीं। सड़तीस ने सात वडे तो सात वडे पण नहीं भागी शकाय, कारण के आपणे सड़तीस भाग्या सात करीशुं तो सात तरी एकवीस, सात चौक अठ्ठावीस अने सात पंचा पांत्रीस मूकीशुं एटले अहीं शेष बे वधशे। ओके, तो निशेष भागी शकाशे नहीं। ए प्रमाणे अग्यार वडे तो अग्यार तरी तेत्रीस थशे એટલે ત્રણ શેષ વધશે એટલે અગિયાર વડે ભાગી શકાશે નહીં। સત્તર વડે જોઈ લઈએ મિત્રો તો સત્તર દુ ચોત્રીસ થશે એટલે ત્રણ શેષ વધશે તો સત્તર વડે ભાગી શકાશે નહીં। સત્તર પછીની સંખ્યા મિત્રો આવશે ઓગણીસ, તો ઓગણીસ વડે ભાગી શકાશે નહીં, ઓગણીસ એકા ઓગણીસા થશે એટલે ઓગણીસ વડે ભાગી નહીં શકાય, નિશેષ ભાગી શકાશે નહીં, આપણે પ્રયત્ન કરજો તમે। ચલો ત્રેવીસ વડે તો ત્રેવીસ થી પણ ભાગી શકાશે નહીં, અને ઓગણત્રીસ થી અને છેલ્લે એકત્રીસ આટલે સુધી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ આવે છે। આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો તમે સડત્રીસ વડે ભાગવાનો પ્રયત્ન કરશો તો નિશેષ ભાગી શકાશે નહીં। માટે સડત્રીસ સંખ્યા અવિ ભાજ્ય સંખ્યા છે, તો આમાં ત્રેવીસ અવિભાજ્ય હતી અને બીજી કઈ આવી સડત્રીસ। ઓકે, અને આ મિત્રો વિભાજ્ય સંખ્યા હતી કારણ કે ત્રણ વડે ભગાતા હતા। આગળ જોઈશું છવ્વીસ, ચોથા નંબરની તો છવ્વીસ સંખ્યા છે મિત્રો બરાબર, તો આપણે જાણીએ છીએ છવ્વીસ ને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે વડે નિશેષ ભાગી શકાશે। ઓકે, આપણે જાણીએ છીએ તો છવ્વીસ છે એને આપણે બે ભાગીશું તો બે એકા બે, અહીંયા શૂન્ય ઉપરથી છ ઉતારીશું, બે તરી છ, તો અહીંયા નિશેષ ભાગી શકાશે, તેર દુ છવ્વીસ થશે, તો છવ્વીસને બે વડે ભાગીશું જવાબ તેર મળશે અને શેષ અહીંયા શૂન્ય તરીકે એટલે નિશેષ ભાગી શકાશે। માટે છવ્વીસ એ વિભાજ્ય છે, આથી છવ્વીસ એ આપણા જવાબમાં અવિભાજ્ય સંખ્યા નથી। ઓકે, તો અહીં તમે યાદ રાખજો, તો દાખલામાં તમને ખબર પડી જશે। આભાર આપનો।